तो सूरत ना उमरा वडोद अने पांडेसरा विस्तार में पाणीजन्य रोगचाळाए माथू ऊंचकता सूरत महानगरपालिकानु तंत्र जे सफाळू जाग्यु छे अने एएमसी ना आरोग्य विभाग द्वारा हवे रोगचाळाने नियंत्रण में लेवा माटे प्रयासो शुरू कर्या छे। त्यारे पांडेसरा विस्तार में आरोग्य विभाग की झूंबेश सामे आवी हती। चौंकावनारुं छे के 15 दिवस में मच्छरजन्य रोगों थी 7 बाळकोना मौत थया हता अने छाड़ा उल्टी बाद 2 बाळकना जे छे 2 वर्षना एक बाळकनुं मौत निपजू हतुं, परंतु पालिका चोपड़े मात्र 2 જ બાળકોના મોત નોંધાયા હતા। હાલમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને સુરતમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગો એ અંગે ખૂબ જ સાવચેતી લેવાની જરૂર છે। પાણીજન્ય રોગોની વાત કરીએ તો છેલ્લા 10-15 દિવસના શહેરના વિસ્તારોમાંથી ગંદા પાણીની ફરિયાદ તથા ઝાડાવટીના કેસો નોંધાઈ રહેલા છે, જેમાં મુખ્યત્વે ઉના ઝોન એના પાંડેસરા અને વડોદ વિસ્તાર, વડોદના સ્પેશિયલી ગણેશનગર વિસ્તાર, પાપુનગર, શાસ્ત્રીનગર વગેરે જેવા વિસ્તારોમાંથી ગંદા ઝાડાવટીના કેસો નોંધાઈ રહેલા છે। આ તમામે તમામ જગ્યાએ સુરત મહાનગરપાલિકા દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે પગલાં લેવામાં આવી રહ્યા છે। તમામ વિસ્તારોમાં મહાનગરપાલિકાના વડોદ વિસ્તારમાં કુલ 10 જેટલી મોબાઈલ મેડિકલ ટીમ જે સવારે અને રાતના ટાઈમે પણ સેવા આપી રહી છે। આ તમામે તમામ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે કે જેથી તાકીદે તમામે તમામ કેસો ઝાડાવટીના આપણે શોધી શકીએ અને જરૂર જણાય તો તેને સ્થળ પર સારવાર અથવા તો રિફર કરી શકીએ। આ ઉપરાંત શહેરીજનો અને તે વિસ્તારના લોકોમાં પર્સનલ હાઇજીન, હાથની સ્વચ્છતા વગેરેનું મહત્ત્વ જણાય તે માટે ગ્રુપ મિટિંગ, ORS કોર્નર તથા હેન્ડ વોશિંગ ટેકનિક ડેમોન્સ્ટ્રેશન વગેરે પણ કરવામાં આવી રહ્યા છે। દરેકે દરેક જગ્યાઓએ ક્લોરિનયુક્ત પાણી પીવાય તે માટે ક્લોરિન ટેબ્લેટ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અને પ્રચાર પ્રસારની કામગીરી અંગે પેમ્પલેટ અને બેનર પણ હાલમાં વહેંચણી કરવામાં આવી રહ્યા છે।